નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત કરીએ, પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સ્કૂલ વાહનોની હડતાળનો સુખદ અંત. આરટીઓ અધિકારી જે પટેલ સાથેની બેઠક બાદ હડતાળ સમેટાઈ. રજીસ્ટ્રેશન માટે 45 દિવસનો સમય આપવામાં આવ્યો. કેબિનેટ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ વાહન ચાલકોની સુરક્ષા અને સલામતી માટે જ નિયમો છે અને તેનું પાલન કરવું જરૂરી. બનાસકાંઠામાં સ્પા સેન્ટરો પર તંત્રની દવાઈ. ફાયર સેફ્ટીના સાધનો વિના ચાલી રહ્યા છે સ્પા સેન્ટરો. ધાનેરાના રાજમંદિર કોમ્પ્લેક્સમાં ચાલતા સ્પા સેન્ટરને કર્યું સીલ. સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી, જે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં સુવર્ણિમ સંકુલ બહાર ટેટ ટાટ પાસ ઉમેદવારો પહોંચ્યા. અહીં સુવર્ણિમ સંકુલ બહાર પોલીસે ઉમેદવારોને રોક્યા. પોલીસ સાથે ઉમેદવારોની 150 લોકો રોકાયા હતા, પણ બધાને રિટર્ન કરી નાખ્યા રાતથી લઈને સવાર સુધી. અત્યારે અમે 10-15 જણા રહી ગયા છે. રજૂઆત કરવા આવ્યા તો પણ આતંકવાદીની જેમ અમારા જોડે વર્તન કરવામાં આવે છે. કાલથી વર્તન કરવામાં આવે છે. તમે ખોટા આક્ષેપો ના કરો. આતંકવાદી જેવું વર્તન એટલે તમારી સાથે કોણ શું કર્યું? કાલનો વિડીયો જોઈ શકો છો બધા. કાલનો વિડીયો જોઈ શકો છો. અમે રજૂઆત કરવા ટ્રાય કરી. લોકતંત્ર નું ઉલ્લંઘન કરવામાં આવે છે. આ લોકો કશું વિરોધ પણ અમારા સંવિધાનમાં લખેલું છે કે અમે રજૂઆત કરી શકીએ છીએ, ધરણા પ્રદર્શન કરી શકીએ છીએ, તો પણ અમને કરવામાં દેતા આવતું નહીં. આ એકદમ આતંક જેવું. હા, પરમિશન છે અમારા જોડે. આ મંત્રી ને મળવાનું પરમિશન, બધા પરમિશન લઈને આવ્યા છે, પણ કોઈ મળવા નહીં દેતા. આવી રીતે અટકાયત કરે છે હંમેશા. સવાર થી પોલીસ ની ગાડી પાછળ પાછળ છે અમારે. અમારા 150 થી જેવા લોકો ડિટેન થઈ ગયા. ખબર નહીં ક્યાં ગયા, ખબર નહીં પડતી. લોકો ડિટેન, બધાને ફોન સ્વિચ ઓફ છે. અમે અમને વીક લાગે છે. અમે શું કર્યા? અમારે રજૂઆત જ કરવી છે. 6-6 વર્ષ થી ભરતી નહીં કરતા. પોલીસ એટલું જ કહે છે કે તમે નહીં કરવા દઈએ, અત્યારે નહીં મળવા દઈએ. 5-5 માં જાતો અમે 5-5 જવા તો દે, પણ જવા નહીં દેતા. અંદર થી મંજૂરી આપે તો અમારે મોકલવાના હોય. અંદર થી ના પાડી છે. ડિંડોને સાહેબ પોતે બોલે છે. પોતે પોતે બોલે છે કે અંદર થી મંજૂરી નું સમય લઈને આવવાનું હોય છે. સાહેબ, આ મુલાકાત છે, લેવા જ આવ્યા છે. સાહેબ, લેવા જ આવ્યા છીએ. સમય આપો. તો પણ આટલું વિરોધ કરે છે આ લોકો કે નહીં મળવા દઈએ. નામ સોની જોડે ફાઇલ છે એમની જોડે, સીએમ જોડે. તો સીએમ જોડે અમે લોકો ગયા તો એમ કે છે કે અમને ખબર નથી શા માટે ભરતી નહીં આવતી. તો તમે આ બાજુ પર શા માટે બેઠ્યા છો? તમે સીએમ છો, તમે પોતે કહી શકો છો કે હા ભરતી આવશે કે નહીં આવશે, પણ એમને પોતે જ નહીં ખબર કે ભરતી કેમ નહીં આવતી. પણ આ સરકાર બિલકુલ સામર્થી નહીં. છેલ્લે આ લોકો જ્ઞાન શાક નું ગોતકડું બહાર પાડ્યું, પણ એ લોકો અમારા ક્યારનું 1.5 વર્ષ થી વિરોધ કરીએ છીએ. પણ આ ટીંગા ટોળી કરીને આ જ પોલીસ વાળા અમારા જ બાપ છે, ભાઈ સમજો, જે સમજો, રિશ્તેદાર સમજો, પણ એ જ લોકો લઈને અમારા વિરોધ અટકાય છે. અમે લોકોને અટકાયત કરે છે, અમારા મિત્રોને અટકાયત કરે છે. આ સવારથી અમારા જોડે 100-150 જણા હતા, પણ ક્યાં ગાયબ થઈ ગયા? બધાના ફોન સ્વિચ ઓફ છે, ખબર નહીં પડતી ક્યાં જતા. પહેલી વસ્તુ, સવારના અમે ગાર્ડને ઊભા હતા, ત્યાંથી અટકાયત કરી. નાતો કયા ગયા હતા? નાતી અટકાયત, ત્યાંથી અટકાયત. દુકાને હોય પૂછી પૂછી અટકાયત કરી. પાછળથી બે બે ગાડીઓ પડી છે. તમે આ લોકો શું કરે? કાલે શું કર્યા તમે? બોલો, અમારી ભૂલ શું છે? કુબેરભાઈ ડિંડોર 15 તારીખ આપે છે. હવે કુબેરભાઈ ડિંડોર 15 તારીખ આપીને ભરતી નથી કરતા. અમે એનો જવાબ લેવા આવ્યા છે, અને અમે અંદર જઈએ તો અમારી સાથે યોગ્ય વર્તન નથી કરતા. જો અમારી સાથે વાત જ કરવી હોય તો યોગ્ય વાત કરો ને. અમારી સાથે વાત જ કરવી છે તો બધાની સામે આવીને વાત કરો ને. અને તમે જો કાયમી ભરતી આપવા માંગતા હોય તો પ્રેસ કોન્ફરન્સ આવીને કરો ને.
કે શા માટે તમે 15 જૂન અથવા તો કોઈ મુદ્રિત માધ્યમની અંદર અથવા તો મીડિયા માધ્યમની અંદર આવીને કહો ને કે 15 જૂને ભરતી નથી થઈ, આટલી જૂને ભરતી કરશું, કે આટલી જુલાઈમાં કેમ તમે નથી કહેતા ભરતીનું, અને આટલા આટલા શિક્ષકોની ઘટ તમે શા માટે રાખો છો, શા માટે તમારે કાયમી શિક્ષક નથી ભરવા, આવો અને મીડિયામાં આવીને જવાબ આપો. તમે જવાબ આપીને જતા રહ્યો છો 15 જૂન, આ તો ખો આપે છે, સચિવ ખો આપે મંત્રીને, મંત્રી ખો આપે સચિવને. તો આજે અમને સચિવ સાથે મુલાકાત કરાવો, મંત્રી સાથે, અને તમે બે વ્યક્તિનું કહો છો, બે વ્યક્તિને તો ગમે તેમ બોલે છે અને વ્યવસ્થિત જવાબ પણ નથી આપતા. શા માટે ભાવિ શિક્ષકો સાથે તમે આવું કરો છો? અને જો તમારે ભરતી જ નથી કરવી ને તો પછી ટેટની એક્ઝામ જ શા માટે લીધી? એક્ઝામ વગર જ તમારે બધું કહી દેવું હતું ને, જ્ઞાન સહાયક ભરી દઈએ, અમારે શિક્ષકોની જરૂર નથી. એક બાજુ તમે એમ કહો છો કે સરકારી શાળા બંધ થાય છે, બંધ જ થાય ને, શિક્ષકો નથી ભરતા. તો આ છે કાયમી ભરતીની માંગ કરતા એ ટેટ પાસ ઉમેદવારો જે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ બહાર પહોંચ્યા. નોંધ્ય છે કે ગતરોજ પણ વિરોધ કરવામાં આવ્યો, ગતરોજ પણ આ જ રીતે જે રીતે રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી, તેમની સાથે સારું વર્તન નથી કરવામાં આવ્યું, અને આજે પણ આવા જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેનો વિરોધ આ ઉમેદવારો કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે અમારી એક બેઠક થાય, મંત્રી સાથે, સચિવ સાથે બેઠક થાય. નોંધ્ય છે કે ગઈકાલે પણ ટેટ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે આજે પણ પોલીસે અટકાયત કરતા ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા જતા સમયે તેમની અટકાયત કરવામાં આવી રહી છે. કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગ સાથે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ બહાર ટેટ પાસ ઉમેદવારો પહોંચ્યા, જેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તેમને ખાસ કરીને કારણ કે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. તેમની કાયમી ભરતીને લઈને તેમની માંગ છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે આ ઉમેદવારો. તેમ છતાં દિન સુધી કોઈ પણ તેનો ખાસ કોઈ ઉકેલ આવ્યો નથી, ન તો તેમની કોઈ સાંભળવામાં આવે છે, જેના કારણે હવે ઉમેદવારો રોષે ભરાયા છે. તો કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગ સાથે આજે ફરીવાર જે ઉમેદવારો પહોંચ્યા હતા ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે, તેમની પણ પોલીસે અટકાયત કરી છે. આ દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે. કેટલાક ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે. ગતરોજ પણ કેટલાક ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. બાકી જે બચેલા હતા તેઓ આજે ફરી રજૂઆત કરવા માટે, વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમની ફરી એકવાર રજૂઆત કરવામાં આવી છે. ઉમેદવારોનું કહેવું છે કે અમારી પાસે મંજૂરી છે વિરોધને લઈને, આંદોલનને લઈને, તેમ છતાં અટકાયત કરવામાં આવી રહી છે. જ્યારે પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કારણ કે નિયમોનું પાલન નથી થઈ રહ્યું તેને લઈને આ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે. તો ટેટ પાસ ઉમેદવારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી, મંત્રીને રજૂઆત કરવા આવેલા ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. તો આ ટેટ પાસ ઉમેદવારો કે જે રજૂઆત કરવા માટે પહોંચ્યા સ્વર્ણિમ સંકુલ ખાતે, પરંતુ ત્યાં તેમની અટકાયત કરી દેવામાં આવી છે. ગતરોજ પણ આ જ પ્રકારની સ્થિતિ હતી, વિરોધ પ્રદર્શન કરતા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી, જેને લઈને ખાસ કારણ કે જે રીતે અટકાયત કરવામાં આવી, જે રીતનો વ્યવહાર પોલીસ દ્વારા તેમની સાથે કરવામાં આવ્યો તેને લઈને ખાસ ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો. કાલે ઉમેદવારોને પોલીસે રાજમાર્ગ પર ઢસડ્યા હતા, જેને લઈને ઉમેદવારો વધારે રોષમાં આવી ગયા છે. સરકાર સામે વિરોધનો ખાસ કરીને કાલનો જે દિવસ હતો તે પણ ખૂબ જ કહી શકાય કે કારણ કે ગરમાગરમી ભરેલો દિવસ રહ્યો. જે રીતે પોલીસ અને ટેટ ઉમેદવારો વચ્ચે બોલાચાલી થઈ, તે બાદ રાજમાર્ગ પર પોલીસ દ્વારા તેમને ઢસડીને તેમની અટકાયત કરવામાં આવી, તેને લઈને ઉમેદવારો હાલ રોષે ભરાયા છે, આક્રોશે ભરાયા છે. જાણે દુશ્મન હોય તેમ પોલીસે બેરહેમીથી ઢોરની જેમ તેમને ઢસડતા હોય. મહિલા ઉમેદવારો સાથે પણ આ જ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો, જેને લઈને આક્રોશ છે. નોંધ્ય છે કે ઉમેદવારોનું કહેવું છે કે એક આતંકવાદીઓની જેમ પોલીસ તેમની સાથે વ્યવહાર કરી રહી છે.
ગાંધીનગરમાં હાલ આ ટેટ ટાટ પાસ ઉમેદવારો હલ્લાબોલ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. નોંધ્ય છે કે દર વર્ષે 15 જૂનની આસપાસ કાયમી શિક્ષકોની ભરતી થશે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના અને તેમના પુરોગામીઓએ કરેલી જાહેરાતો બાદ પણ હજારોની સંખ્યામાં અત્યારે ખાલી જગ્યા છે અને કાયમી ભરતી થતી નથી. આગળ વાત કરીએ મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે. મહેસાણાથી મળતી માહિતી અનુસાર ગુજારીયા ગામમાં વીજ કરંટથી યુવાનનું મોત થયું. 25 વર્ષના રાવળ સમાજના યુવાનનું વીજ કરંટ લાગતા મોત થયું. પાણીની મોટરનો પ્લગ બોર્ડમાં ભરાવતા સમયે વીજ કરંટ લાગ્યો. નવીન મકાનનું કામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન આ ઘટના સર્જાએ વીજ કરંટ લાગતા યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું. 25 વર્ષના રાવળ સમાજના યુવાનનું મોત થતાં હાલ પરિવારમાં બાંધકામ ચાલતું હતું તે દરમિયાન જે મોટર ચાલુ કરવા જતા જે ઇલેક્ટ્રોનિક મોટર નો જે પ્લગ લગાવવા ગયો ત્યારે આ પિયુષ રાવળના ઇસમ ને કરંટ ના કારણે આ યુવાન નું મોત નિપજ્યું છે. બિલકુલ, જે રીતે આપે જણાવ્યું કે કારણ કે વીજ કરંટ થી તેમનું મોત થયું છે, કયા પ્રકારની ઘટના હતી, શા માટે તેમને વીજ કરંટ લાગ્યો? જે આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે 25 વર્ષનો યુવાન કે જેનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે, જેને લઈને શોકનો માહોલ પરિવારમાં જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ અમદાવાદ સહિત રાજ્યમાં ચાલી રહેલી સ્કૂલ વાન અને રિક્ષાની હડતાળનો સુખદ અંત આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની દરમિયાનગીરી બાદ આરટીઓ અધિકારીઓએ અને સ્કૂલ વર્ધી એસોસિએશન વચ્ચે યોજાયેલ બેઠક બાદ હડતાળ સમેટી લેવાનો નિર્ણય કરાયો હતો. એસોસિએશન તરફથી એમના પ્રમુખ શ્રી અને એમના સભ્યો અત્યારે મારો સમય માંગ્યો હતો. સમય પ્રમાણે એ લોકો આવ્યા હતા અને વાતચીત કરી છે. બાળકોની સલામતી માટે કોઈ પણ બાંધછોડ થઈ શકશે નહીં. જે નિયમો છે એ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે. અને તમામ એસોસિએશનના હોદ્દેદારો એના પ્રમુખ શ્રી સંમત થયા છે કે અમે 45 થી 60 દિવસ સુધીનો સમય આપવામાં આવે એ માટે અમે તૈયારી દર્શાવી છે. એ સમય દરમિયાન એ લોકોએ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે. અત્રેની કચેરીએ અથવા રાજ્યની તમામ જગ્યાએ જ્યાં જ્યાં એ લોકોએ પરમિશન લેવાની છે પરમિશન આપવાની રહેશે અને પરમિશનો લીધા પછી એ લોકો બાળકોનું પરિવહન કરી શકશે. આ બાબતે એસોસિએશન સંમત થયું છે અને એ લોકોને 45 થી 60 દિવસનો સમય આપ્યો છે. આ 45 દિવસ દરમિયાન અમે એ લોકોનું પરવાનગીઓ આપવાની પ્રથમ પ્રક્રિયા પૂર્ણ કરીશું અને ત્યારબાદ આ એ લોકોનું ચેકિંગ કરીશું. અચ્છા સર, આ જે 45 દિવસ કઈ રીતે આપણે કેમ્પ કરીશું કે એ લોકોને આરટીઓ સુભાષ બ્રિજની વાત કરું તો સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આખો દિવસ ફિટનેસ અને પરમિટની કામગીરી ચાલુ હોય છે. એ દરમિયાન અમે 200 થી 250 વ્હીકલ્સ તપાસી અને પરમિટ આપીએ છીએ. એ દરમિયાન આ લોકો જ્યારે પણ એપ્લિકેશન કરે છે ત્યારે અમારી તૈયારી છે. વધુમાં એ લોકો એમ કહેશે કે એસોસિએશન તરફથી કે અમારી પાસે બીજા 200-500 વ્હીકલો તૈયાર છે જેની પરમિશન માટે અમને સમય આપો તો અમે શનિ રવિ પણ આની કાર્યવાહી કરીશું. અત્યારે અમને એવું કીધું છે જો 1 મીટર તો અમારે લાગુ પડતું નથી એટલે એમને અમે રજૂઆત મૌખિક રીતે વાત કરેલી છે અને અમે લેખિતમાં બી આપેલું છે. એ જ રીતે જાળી જાપવાનો મુદ્દો છે, રિક્ષાનો છે, એ જ રીતે વીજની સ્પીડની વાત છે તો એની એ લોકો આગળ ચર્ચા વિચારણા કરશે, નવી SOP જાહેર કરશે ત્યારે એ બધું લાગુ પડશે. બેંકની ઉપર પાટી મૂકીને બાળકોને બેસાડવાનો જે મુખ્ય મુદ્દો હતો તેને લઈને શું નિર્ણય? એના લીધે ટેન્કનો જે મુદ્દો છે એ અમે 2-3 વર્ષે CNG રીટેસ્ટિંગ કરાવતા હોઈએ છીએ. અમે સાહેબને બધું અમે જે ડોક્યુમેન્ટ અમે આપતા હોઈએ છીએ પાસિંગ કરાવતી વખતે એમાં એ બધું અમે રજૂ કરતા હોઈએ છીએ અને એમાં અમે કીધું કે આમાં કોઈ સાહેબ આજ સુધીનો કોઈ એવો બનાવ બન્યો નથી કે અમદાવાદની અંદર કે ગુજરાતની અંદર સ્કૂલના બાળકો બેઠા હોય અને ટેન્ક ફાટી હોય, આવો કોઈ બનાવ બનેલો નથી. આજે આપણા ઘરની ગાડી હોય છે તો એમાં ટેન્ક હોય છે, CNG ટેન્કની ગાડીઓ અત્યારે વાપરતા હોય છે, સિટી બસો છે, કોઈ
સિટી બસ છે, કોઈ બી બસો તમે એસટી જુઓ તો કોઈમાં બી સીએનજી સીટ ને સીએનજી બોટલ ની ઉપર જ સીટો છે. આજ સુધી આવા કોઈ ગંભીર બનાવ બનેલા નથી. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં યોગ દિવસની ઉજવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી. સાથે બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પાવાગઢમાં મૂર્તિઓની પુનઃસ્થાપના કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે, જ્યારે રાજ્યમાં સ્કૂલ વાન રિક્ષાની હડતાળ મુદ્દે તેમણે કહ્યું કે નિયમો અને કાયદાઓ વિદ્યાર્થીઓ વાલીઓ અને નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે જ છે, તેનું પાલન કરવું જ પડે અને તેના માટે વ્યવસ્થા પણ બનાવવામાં આવેલી છે જેનો પણ અમલ કરવો. પાવાગઢની પાવન અને ઐતિહાસિક ભૂમિ પર જે વર્ષો વર્ષ જૂની પ્રતિમાઓ, એમ કહેવાય છે કે આદિ અનાદિકાલથી આ મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરવામાં આવી છે, એ મૂર્તિઓને તોડવાના પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક એ મૂર્તિઓ વિધિ પ્રમાણે જે કોઈ સ્થળ પર હતી એ જ સ્થળ પર મૂર્તિઓ તરત જ પાછી લાગવી જોઈએ અને મુખ્યમંત્રીશ્રીના આદેશથી સૌ લોકોની ભાવનાઓ અને સૌની આસ્થાઓ સચવાય તે માટે આ મૂર્તિઓ તાત્કાલિક ત્યાં જૈન સંઘ દ્વારા એમને સાથે રાખીને દેવ સંઘોને સાથે રાખીને મૂર્તિઓ પાછી સ્થાપિત કરવાનું શરૂઆત કરી લેવામાં આવેલી છે. કાલ સાંજ સુધી બધી જ મૂર્તિઓ વિધિ પ્રમાણે ત્યાં સ્થાપિત કરી લેવામાં આવી છે. એના સિવાય સમાજની જે વિવિધ માંગણીઓ હતી તે માંગણીઓ, મોટાભાગની માંગણીઓ જે યોગ્ય અને સચવાય સરકાર સાથે મળીને મૂર્તિઓની દેખભાલ થઈ શકે, સાર સંભાળ રાખી શકે તે માટે જે માંગણી સમાજ દ્વારા આવેલી હતી તે બી કલેક્ટરમાં પ્રોસિજરમાં છે. જો રાજ્ય સરકારે હંમેશા રાજ્યના નાગરિકોની વ્યવસ્થાઓ અને સાથે સાથે ઉચિત સુરક્ષા આ બેવની જવાબદારી રાજ્ય સરકારની, એટલે વાલીઓ અને બાળકો કોઈ બી પ્રકારે હેરાન ના થાય તે બી કરવાનું છે અને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાનું, એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે અને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની. હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી, આ નિયમો પહેલાંથી જ છે. મારી આ સૌ રિક્ષા ચાલકો વેન ચાલકોને બી વિનંતી છે કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવ્યા. એ સાચી વાત છે, તમે લોકો ચૂકી ગયા છો, પરંતુ આપણે વ્યવસ્થાઓને બંધ નથી કરવાની, વ્યવસ્થાઓને સારી રીતે અને નિયમબદ્ધ ઉપયોગ કરી શકે તે માટે આપણે એ લોકોને યોગ્ય સમય, એટલે કે ફાયર એક્સ્ટિંગ્યુઝર છે તો ફાયર એક્સ્ટિંગ્યુઝર લઈને મૂકતા હું માનું છું ત્યાર તક 2-4 દિવસ લાગે, તોય આપણે એ લોકો જોડે બેસીને યોગ્ય સમય જોડે બધા જ લોકોને બધી જ વસ્તુ નિયમોનું પાલન જરૂરથી કરવું પડશે. પરંતુ એ નિયમોનું પાલન કરવા માટે નાની મોટી જે એની અંદર વ્યવસ્થાઓની જરૂર હશે એ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે જે યોગ્ય સમયની જરૂર હશે તે આપણે બી સમજીએ જ છે, પણ સાથે રહીને નિયમોનું પાલન બી કરાવશો, એટલે વ્યવસ્થાઓ કોઈ બી પ્રકારે એની વ્યવસ્થાઓ અટવાય નહીં, એની જોડે જોડે નિયમોનું પાલન કરાવવું એ કામગીરી માટે અમે આગળ વધી રહ્યા છીએ. રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકોની સુવિધા અને સહુલિયત માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરે છે અને હોસ્પિટલો અને શાળાઓનું નિર્માણ કરે છે, પરંતુ ઘણી વખત પ્રજાના નાણાં ભ્રષ્ટાચારીઓના કારણે વેડફાઈ જાય છે. આ પ્રકારની જ ઘટના પાટણમાં બની, જ્યાં પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બનેલી 18 કરોડ રૂપિયાની વિવાદિત આયુર્વેદિક હોસ્પિટલ 10 વર્ષ પહેલા બનાવી હતી, જે હોસ્પિટલ ખંડેર બની ગઈ છે. જ્યારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ તો સરકારે કહ્યું કે હવે આની જરૂર નથી. સવાલ એ છે કે જો જરૂર જ ન હતી તો 10 કરોડ રૂપિયાની હોસ્પિટલ શું ધૂળ ખાવા બનાવી હતી? મેં
2014 ના અંદર આ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ હતી, પણ એનું પજેશન લેવામાં ના આવ્યું અને આ હોસ્પિટલ 18 કરોડના ખર્ચે 10-12 વીઘા ગૌચર જગ્યામાં બનાવવામાં આવી હતી. પરંતુ ભાજપના નેતાઓના આંતરિક વિવાદ અને વિખવાદના કારણે આ બલી ચડી ગઈ અને અવાવર અવસ્થામાં થઈ ગઈ, જેના કારણે અહીંયા બારી બારણા એંગલો લાઇટો બધું જ ચોરાઈ ગયું હતું અને ઘણી બધી રજૂઆતો કરવા છતાં પણ અહીંયા કંઈ નિવાડો ના આવતા. આ 2021માં પિટિશનના અંદર આ જ વસ્તુ કે તમે આજે હોસ્પિટલ બનાવી છે તો આનો ઉપયોગ કેમ નથી કરતા, સરકારી જે પબ્લિકનો પૈસો છે એનો તમે ઉપયોગ કર્યો છે અહીંયા, તો આને કોઈપણ મતલબ કોઈપણ હેતુસર હાઈકોર્ટે જે હુકમ કર્યો હતો એમને કે ભાઈ તમે આને રિનોવેશન કરવા માટે જે પણ ખર્ચો થતો હોય તે જે તે અધિકારીની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરીને પર્સનલ પોકેટમાંથી વસૂલ કરો અને આનો ફ્યુચર રોડમેપ 1 મહિનાની અંદર અમને આપો. આવો એમ દેથડી ગામ પાસે 18 કરોડના ખર્ચે અહીંયા નિર્માણ કરવામાં આવેલા આયુર્વેદિક હોસ્પિટલની જે સ્થિતિ છે તેનાથી વાકેફ કરવાનો ફરીથી આપને પ્રયત્ન કરીશ. અત્યારે આપણે પહોંચ્યા છીએ આ હોસ્પિટલના બીજા માળે અને બીજા માળે સીધા જ આપને બતાવવાના પ્રયત્નો કરીશ કે હાલમાં હોસ્પિટલની સ્થિતિ શું છે. હોસ્પિટલમાં અહીંયા અસામાજિક તત્વોનો અડ્ડો બની જવા પામ્યો છે અને તેના જ કારણે અહીંયા બનાવેલ જે બારી બારણા દરવાજા તેમજ જે ફ્રેમિંગ છે તે પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડીને ચોરી કરીને લઈ જવામાં આવી છે. આ સાથે જ આપને અન્ય પણ વસ્તુ બતાવીશ, અંદર રૂમની અંદર જઈને બતાવીશ કે રૂમની શું સ્થિતિ છે. તો રૂમમાં પણ અહીંયા તમામ ફ્રેમિંગો તોડી નાખવામાં આવી છે. અહીંયા કહી શકાય કે ઇલેક્ટ્રિક ઉપકરણોની વ્યવસ્થા કરવામાં આવી હતી, વીજળી લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ અહીંયા સ્વિચ બોર્ડથી લઈને લાઇટ સુદ્ધા પણ જોવા નથી મળી, તે પણ ચોરીને લઈ જવા પામ્યા છે. આ સાથે જ સામે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે હોસ્પિટલ છે અને ત્યાં જાડી ઝાંખરાનું હાલમાં સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ટૂંકમાં કહેવાનું એટલું થાય છે કે સમગ્ર હાલમાં જે આ મામલો જે છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને હાઈકોર્ટે જ્યારે આદેશ કર્યો છે ત્યારબાદ તંત્ર જે છે તે હરકતમાં આવ્યું છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ સ્થિતિ બનાવવા પાછળ જે જિલ્લાવાસીઓ છે તેઓમાં પણ એક પ્રકારે નારાજગી જોવા મળી રહી છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીક આવેલા દેથડી ગામ પાસે રાજ્ય સરકારે વર્ષ 2013-14માં કરોડોના ખર્ચે અહીંયા આયુર્વેદિક હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું. કરોડોના ખર્ચે અહીંયા અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલ જે છે તે શરૂ ન થતા આખરે હાલમાં કહી શકાય કે આ હોસ્પિટલ જે છે તે ખંડેર હાલતમાં ભાસી રહી છે. હાલમાં નિર્માણ ન્યૂઝ ચેનલ અહીંયા પહોંચી છે અને આપણે સીધું જ બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ હોસ્પિટલની હાલમાં સ્થિતિ શું છે શરૂ ન થવાના કારણે. અહીંયા ફ્લોરિંગની જો વાત કરવામાં આવે તો ફ્લોરિંગ જે છે તે સદંતર તૂટી જવા પામ્યું છે. આપ જે રીતે જોઈ શકો છો કે આ પ્રકારની હાલમાં કન્ડિશન થઈ જવા પામી છે. હાલમાં સમગ્ર આ જે હોસ્પિટલની વાત કરવામાં આવે કે ખંડેર હાલતમાં થઈ જવા પામી છે, અસામાજિક તત્વોનો અડ્ડો બની જવા પામે છે અને આખરે જે જાગૃત નાગરિક દ્વારા ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા, PIL દાખલ કરવામાં આવી અને ત્યારબાદ કહી શકાય કે હાઈકોર્ટે પણ આદેશ કર્યા છે સરકારને અને જવાબદાર જે અધિકારીઓ છે જેના કારણે આ સમગ્ર જે હોસ્પિટલ હાલમાં કરોડોના ખર્ચે બનાવેલ હોસ્પિટલ ખંડેર બની જવા પામી છે તેઓને પણ આદેશ કર્યા છે કે અહીંયા આ ફરીથી અહીંયા નિર્માણ કરવામાં આવે, રિનોવેશન કરવામાં આવે અને કહી શકાય કે કેન્સર અથવા તો ડેન્ટલ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવે. નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.